મારાજીબેન જોજો ઉઠીને આવ્યા ને દેવાનજીબેન વીએ હે શું આયા એક લઈને આવી હવાનું રોટી ત્યારે ની આટા ફારે એક લાવી ત્યારે રોટલી ખાય ને વેજી પાછી આવી પાછી મોહને દીધું ઓલું સેવ મમરા તે પાસ ખાધા ધૂળ ખાય માઈજી ધૂળ તો ખાય છોડી સંપલ બારે કાઢી નાય સંપલ દેવ આ સંપલ બારે કાઢી નાખવાના સત ને એ ઓસરીમ કાટે હે ટકો ખંજોરે ખંજોર આવે હે લોટા કરી ગયો આમ લોટ એમ નઈ ઓમ ફીર એટલે દેખાય રામ રામ જય માતાજી બેન રામ રામ જય માતાજી હાલો જો ઓલા ઠામડા પીડાય બાન હરવે આલો કુંડીએ મૂકે તું જા એક લાલે જા હાંજી ફઈ ઠામડા મૂકવા જે જા હાલ હાલો હાલો થોડું થોડું મનો બે કામ કરો એટલે કાય કા કામ ખૂટી રે સંપલ પેલે પેલે ક્યાં તો સંપલ હે મોહન કાકા ના નવા ક્યાં એ હમણાં સંપલ લાયા કાલ ને પરમજી મારા ને મોહન ના બેન ને લાયા ગામ માંથી મોહન ના પપ્પા સંપલ લાયા ગામ માં દુકાન હોય ને સંપલ ની લેતા આવે દૂધ પરવા જાય ત્યાં એવડા મોટા સંપલ પહેરે નનકા પહેર ઊંધા પાછી સંપલ પહેરે ઊંધા હે ઊંધા સંપલ હે હવરા પહેર હાલો મનો હાલો હાલો હે હા એ ઊંધી હે તું હવરી હાલો કુંડીએ જવા દો ઠામડા હાલો એ શું ઉપાડશે હાડો લઈ લ્યો પાટલો હાલો ટકા ઉપર મૂક ટકા ઉપર ચડાવી એમ કે હે લાય ચડાવ ચડાવ મહિને મહિને હાલો મહિને તું ભલે ને કૂતરું હોય ઓલા ટાકા ઉપર કૂતરું છે જો નવો ટાકો બનાવીને બા તું હાલો મને આલપે આજી ફેમડા કૂતરા ને તગડી આવે પાટલી ટકામાં પડી જાય લાવો ટકો હન પાટલી લાવું પગે તો સારું નક્કી નહીં મૂકી દે અહીંયા મૂકી દે બા બા હેઠું મૂકી દે એટલે હાલે હવે મોટો પાટલો ન દે તેવું એને ન ઉપડી બી આવ્યો પાછી ઓલા ગલું તગડવા જવાનું હે જોમ ગલું ને જોર્યું તગડ તગડ પાણો માર પાણો માર પિંજરું ન ઉપાડી શકી અમારે બે છોડીઓ કામ કરવા મને એટલે મારે કામ ઓછું કરવું પડશે કા બા એમ કી કહેશે ઠામડા અહીંયા હરવીને મૂકી જાવ તો અમારે અંજીબેન ઠામડા હરવીને ચૂંડી મૂકી જાય નહીં ઉડતી વારે આપણે કરવાનું વાસી દઉં અને દેશા મને આપણે વાડીમાં બેસણું કર્યું એટલે અહીંયા સવારમાં બા જાય અહીંયા આરતી કરવા એટલે કે થોડીક વાર છે એટલે કે ઠામડા ઉડતી વારી પછી જો અમારે અંજ્યા કાંડું બાંધ્યું હા દિશા મને દોરો બાંધો દહ દી સુધી જેદી પથરાવ જાય તેદી પથરાય દીશું તોડી ન નખાય હાવ રેવા દેવાનું પછી અત્યારે નાખવાનું તે દેવાન ક્યાં હતી મને દેવાન થી દોરો ક્યાં દે ભાઈ તો દોરો દેખાય જો મારા દેવાન છે દોરો રી અંધાય ને દોરો છે મેં બાઈ તો આપણે હાજી આરતી કરવા જઈશું ને આપણે હાજી આરતી કરવા જઈશું ને હા જાવ ને જે વાર છે હા જે વાર છે આજે તો લે આ શું કર કે જાવ હે કોણ કરવી આ લે આમ પાસે આ મા
ले क्या जाओगे? हेलो अबे आप मम करे देवन की ले ले बापा बोलावे देवन सी बापा बोलावे जा हम जो तने बजाज जाऊ ले 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 एक खाई से ભાગો દેવાંશી પોદરો ખાઈ ગઈ કેમ બીજી મમ્મી હજવારી ઘટે મારશે ઓલા રિક્ષા વાળા પર આવે છે ખરા ખબર નહી જગમગ 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 જગમ
ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી, માણસને ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ, સુખ અને વૈભવ આજે છે કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાના બદલે વધુ ને વધુ બગડવા લાગ્યો. તે સુર અને સુંદરીના મધ કેસમાં જ મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ચરુખામાં ઊભા હતા ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલી સ્ત્રીઓને ભેગી મળી કંઈ વ્રત કરતી જોઈ. તેને દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણવા મોકલી. થોડી જ વારમાં દાસી પાછી આવી રાણીજીને કહ્યું, રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આસનો પાન તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લેવા. હા, તેમણે કહ્યું, અમે સુતલના 10 તાર લઈ તેને કંકુમાં રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. દશામાની માટીની મૂર્તિ બનાવી તેનું પૂજન કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું. તેણે પણ રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાડી કહ્યું, આ રાણી આ બધું ધતિંગ છે, આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે. સુખ સંપત્તિ સમૃદ્ધિ સંત બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શે જરૂર. અને રાજાએ રાણીને દશામાના વ્રત કરવાની સત્તા ના પાડી દીધી. રાણી ઉદાસ થઈ ત્યાંથી જતી રહી. પરંતુ માતામાં પોતાનું અપમાન જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા અને તેને અભિમાન રાજાને પાઠ પડાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્યાદા રામ રામ જય માતાજી. જો અત્યારમાં પાણસરીઓ તૈયાર થઈને વીયો, જો હાથમાં પાણી ની બોટલ લેતી ને ઠેલો ટીંગાય ને જો જેમ છે ભણવા જાય. દેવો ભણવા જાય છે, તાર જવું છે, તાર ભણવા જવું છે, દે ભણવા જાય. જો દે દે ભણવા જવું છે. એ ઉઠી ને આવ્યો શું વેલો ઉઠતો ભણવા જવું હોય તો ભણવા જાય. મોટો થયો જા કુંડી જઈને મોટો થયો મોટું થઈ દે. બધા છોકરા મોટા ભણવા જાય ને લઈને એમ થાય કે આપણે ખેલો ટીંગાડીએ એટલે કેવું લાગે, મજા આવે એમ. ભણવા જાય એવું લાગે ને એટલે મજા આવે છોકરાઓને. દેવલ છે કે ખેલો ટીંગાડીને ફરતી હોય ભણવા જતી હોય એવી રીતે. શું કે બધા જાજા ભણવા વાળા છે એટલે એ જોવે એટલે એને જેવું કરે ને નાના છોકરાને એવું મોટા હોય જેવી રીતે કરતા એવી રીતે પછી નાના હોય કરે. આવે ને એ ઉલ્લેખેર આવ્યું ત્યારે કોઈ રસ્તા બે આવ્યું એ જ પાવશે એ રીતે.
એટલે બધાય શાક ગળકી જાય, આપણે એકસા ઉલફા ગળતું તમે ગજવા, એટલે આ એકલા જ મજાનું થઈ જાય અને પાક પણ થઈ જાય. કદાચ પછી વરસાદ થાય તો વાંધો ન આવે, પપ્પા એકસામાં વધવા માટે પા તો થોડીક જોઈએ જ. તમને બતાવીશ કપા તો જો આવડો છે, જે બેઠો ને એ ઊંચી પાકલી, બાકી આ નીચી બધી. હવે તો શું કે હાકવાનું, હવે આ સાઈડ આટલું જ રીવે હાકી નાખ્યું. આ રીતનો જો પડે છે, આ બીજા તો પછી ઓલી શું કહેવાય, સવડિયું ટાઈપ ની, આપણે બલોરિયા ટાઈપ છે ને, આ ઓલો રહ્યો ને એ બે આગળ દાંતા છે, આ રીતે પડે એકલા જ પડે. પા હું આમ આવેલો આવું હોઉં ને પગ ગુતે એ ટાઈપની પા થઈ જાય. હવે આપણે આગે બહુ હાલીને જવું છે ને, બીજી વાર આંખ નાખેલા એટલે જ પાંચ થઈ જાય ને. હવે વરસાદ થાય તો કપાસી તો વધુ એમ.